સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દુનિયાના 192 થી વધારે દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મહામારીના કારણે 14,750 લોકોના મોત થયા છે ત્યારે ભારત દેશમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે સરકાર દ્વારા ઘરની બહાર ન જવાની અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ જનતા જાણતા અજાણતા ઘરની બહાર જઈ અસંખ્ય વ્યક્તિઓના સંપર્કમાં રહી કોરોના વાયરસને ફેલાવવાનું નિમંત્રણ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ અને તંત્ર દ્વારા લોકોને સમજાવી અને પોતાની સલામતી રાખવાની સૂચના અપાઈ રહી છે, પરંતુ અમુક લોકો શું કહી રહ્યા છે તે જુઓ વિડીયોમાં. લોકો સમજવા તૈયાર નથી, લોકો કઈને કઈ બહાના લઈને રોડ પર ઉતરી આવ્યા છે. ત્યારે આપણી સાથે એક ભાઈ છે, એમનું શું કેવું છે આપણે એમની સાથે જાણવાની કોશિશ કરીએ છીએ. જી સર, આપ 144 લગે હુએ ઓર પ્રધાનમંત્રી ઓર અપના તંત્ર દ્વારા બોલને આયા કે રોડ પે ન નિકલો બિના કામ કા તો આપ ક્યાં ક્યું બહાર નિકલે હો? સર જી, ઇસમે હમ યે બતાએ કે જૈસે હમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી બોલે હે કે બિના કિસી વજહ કે બિના કિસી ઇમરજન્સી કે ન નિકલે બહાર, ઇસીલે હમ ઇમરજન્સી કે બિના નહીં જાતે હૈ. જો કે હમ સિવિલ જા રહે હૈ, એક એક્સિડેન્ટ હુઆ થા વો કોમા મે, વો અભી જાણકારી મિલી હોશ મે આ રહે હૈ તો ડોક્ટર ને બોલા એક લડકા વહાં પે હૈ. डॉक्टर बोले कि अभी दो आदमी के लिए वहाँ पे इमरजेंसी के लिए, तो वहाँ इमरजेंसी में हमें जाना पड़ रहा है क्योंकि डर सिविल, फिर भी हमें कोई साधन नहीं मिल रहा है, क्योंकि पैदल ही जाएंगे क्योंकि मजबूरी है, क्योंकि वो आदमी होश में आ रहा है. डॉक्टर बोले कि वहाँ दो आदमी चाहिए, इसलिए हम कैसे भी करके वहाँ हमें पहुँचना जरूरी है. हम ये सब जान रहे हैं कि कोरोना बहुत खतरनाक वायरस है, इसको हम दिमाग में रखते हुए ही अपना कदम उठा रहे हैं कि बहुत मुश्किल से हम निकले हैं, जो हम निकलना नहीं चाहिए था लेकिन फिर भी हमें निकलना पड़ रहा है क्योंकि वो आदमी का हेल्प करना जरूरी है. क्योंकि एक रात चलते हुए आदमी को हमने हेल्प किया, रास्ते में एक्सीडेंट हुआ तो उनको हॉस्पिटल पहुँचाए, तो इंसानियत के नाते वो हम अपना फर्ज अदा कि हाँ भाई नो केवल से 108 दरमियान सिविल खाते એમનો જે એક્સિડન્ટ થયા હતા એમને લઈ જવામાં આવ્યો હતો ને ક્યાંક ને ક્યાંક હોશમાં આવી રહ્યા છે, એટલે આ ભાઈને ત્યાં સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા છે. આ ભાઈનું કેવું છે? પરંતુ લોકોને બી ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવાની જરૂરત છે. 44 લગી હૈ, આપ રોડ પે ક્યું નીકળે હુએ? પૈસે લેને ગયા. આપકો પતા હૈ કોરોના વાયરસ કિતના ખતરનાક હૈ, ફિર ભી આપ સરકાર કે ઉલ્લંઘન કર રહે હો, એસા નહીં લગ રહા હૈ આપકો? મેં પૈસે લેને કે લિયે ગયા થા, कैसे ले गया अभी रूम पे राशन पानी रहेगा तो खाएंगे पिएंगे ना, ऐसे कैसे ऐसे चुपचाप बैठेंगे, ऐसे मर जाएंगे, बीमारी से भी मर जाएंगे. सरपंच जो उठा रहा है वो बीमारी है, वो बहुत खतरनाक बीमारी है. हाँ, आपकी बात, आप अपने ध्यान दो अपने पे, अपनी तबीयत पे. तो तमें मोरा पर काप केम नहीं थे, तमने खबर छे मेरी मासी क्या कोरोना वायरस कितनो खराब छे? તો માસિક પોતાનું તરફ પોતાનું ધ્યાન રાખો, બીજું કઈ નહીં. મારું નામ ચંદન કુમાર રાય. ક્યાં હુઆ આપ ધારા 144 લગી હુઈ હૈ, સરકાર કી ગાઈડલાઈન હૈ, ફિર ભી આપ મુંહ કો નકાબ બિના આપ રોડ પે ચલ રહે હો, ક્યા બોલોગે આપ? મેં નકાબ નીચે કર દિયા થા, ઇસને મેરા ચહેરા દેખા, બરોબર. સરકાર કો પૂરી છૂટ દી ગઈ હૈ સબકો, કે આપ લોગો કે લિયે જો આજ સરકાર ભી રોડ પે આ ગઈ હૈ, આપ ક્યા બોલના ચાહતે? મેં યે બોલના ચાહતા હું, મેં યહાં ખડા થા ડાયરેક્ટ મુઝે મારને લગા, લોગ યહાં સે આ રહે હૈ ઉનકો ક્યું નહીં મારા? જી સર, 144 લગી હુઈ હૈ ઓર સરકાર કી ગાઈડલાઈન હૈ કે રોડ પે પબ્લિક ના આવે. પબ્લિક ક્યું જા રહે હૈ, ઉસકો રોકો ના તુમ. વહી ઉસકે લિયે મેડિકલ ક્યું બુલાયે? મેં મેડિકલ પે દવા લેને આયા, બચ્ચે કા મેરા ખાંસી હૈ, બતાઈએ. મેં દેખ રહા થા સિવિલ કા રસ્તા, સિવિલ લેકે ઉસકો જાને કા થા, તો મેં ઇતના હી આયા, ઇસને મેરે કો મારને લગા. ઇસકો મારને કે લિયે પરમિશન કોન દે દિયા? ડાયરેક્ટ ક્યું માર દિયા મેરે કો? કમ સે કમ પૂછના ચાહિયે ના, મેરા આઈડી દેખ, મેં આતંકવાદી હું, ચોર હું કે બદમાશ હું કે સ્મગલર હું? જો કોરોના વાયરસ સમગ્ર દેશ મે કહેર મચા રહા હૈ, આપને ગુજરાત કી બાત કરને મે આ તો બઢ ગયા હૈ મેટર. ભાઈ સાહેબ, મેં ગુજરાત કે નહીં, મેં મહારાષ્ટ્ર ચાહે યુપી ચાહે બિહાર કા ભી બાત કર રહા હું. મેં આયા ડાયરેક્ટ, ઇસને ડંડા મેરે ઉપર છોડ દિયા, ઇસકા મતલબ ક્યા હૈ? ઓર ઉતારુ બાત કર રહા હૈ કે મેરા સરકાર હૈ, યે ઇસકા ક્યા સરકાર હૈ બતાઈએ ના. આપકા નામ ઓર આપ કા જા રહે હો? સિવિલ. આપકા નામ ક્યા હૈ? કે આપકો પતા હૈ કોરોના વાયરસ ખતરનાક હૈ, ફિર ભી આપ સિવિલ જા રહે હો? ખાના લેકે જાઉંગા. ખાના કિસકો લેને જા રહે હો? અંદર મેડિકલ મેં મેરા વો માસી કે લડકા હૈ, વો બહાર હૈ, ભાઈ ખડા હૈ, વો દેખને આ, વો ભી અપને તબિયત કા ધ્યાન રખે. જી સર, આપકો પતા હૈ ધારા 144 લગી હુઈ હૈ ઓર જો કોરોના વાયરસ હૈ વો બહોત ઘાતક હૈ. હા માલૂમ. ફિર ભી આપ રોડ પે નિકલે હો સર? દવા લેને. દવા હૈ મેડિકલ ઇધર હૈ ભૈયા, આપ ઇધર જા રહે થે? ઇધર હી જા રહા હું. સર, આપને અપના ખુદ કા ઓર દૂસરો કા ધ્યાન રખે और प्लीज हमारी चैनल के माध्यम से आपको रिक्वेस्ट है कि आप रोड पे ना निकले और घर में ही रहें.
सुनील सूर्यवंशी जी। आप कहाँ जा रहे हो? दवाखाने में जा रहे हैं जी। आपको पता है 144 लगी है धारा? पता है। तो मुंह पे कपड़ा बांधो यार, हमारे भी आपसे विनती है। बांध लेंगे। नहीं नहीं, मास्क बांधिए, मास्क जरूरी है इम्पोर्टेंट। नहीं थोड़ा जल्दी आ जल्दी। जी सर, आपका नाम? सर बबलू पटेल। जी सर, आप बिना मास्क का कहाँ घूम रहे हो? तुमको पता है 144 लगी है? हाँ सर, लेकिन सर नहीं मिला रास्ते में। क्या नहीं मिला? मास्क नहीं मिला। आपको पता है कोरोना वायरस कितना खतरनाक है? जी सर पता है, लेकिन पैसा नहीं था सर, जो था भाड़ा दे दिया था, पैसा नहीं था, इसके लिए मैं चला गया। तो अभी आप मास्क पहनोगे और घर के बाहर निकलना बंद करिए, हमारा चैनल वैसे आपको बोलने में आ रहा है, बराबर? इसके घर पैसे लाने जा रहे हैं, मेरी लड़की की देखो फाइल है, दवा खाने में पैसे लग रहे हैं। सर आपको पता है कोरोना वायरस बहुत खतरनाक है, जरा अपना ध्यान दीजिए भैया, और आप भी मास्क पहनिए भैया। आपका नाम? जया बेन। जी बेन, तमे सफाई काम कोना माटे करी रिया जो? बस जनता माटे। जनता ने शू अपील करो छो? जनता ने हूँ अपील करवा मांगु छे के घर मां रहो, सतर्क रहो अने आ मास्क पहेरी राखो, एटले अमारी विनंती छे। साफ सफाई तो अमे करीए छे, बस तमे घर मां रहो अने स्वस्थ रहो। જી બેન, આ કોરોના ની જે વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે ને, બહાર ગુજરાતમાં બી પ્રવેશ કરી ગયા છે ને, આપ સફાઈ કર્મચારી છો ને, સફાઈ કરી રહ્યા છો, કોના માટે કરી રહ્યા છો? લોકોને શું સંદેશ આપશો જે લોકો બહાર નીકળી રહ્યા છે તેના માટે? બહાર નીકળી રહ્યા એમને કહીએ છીએ કે તમે ઘરથી બહાર ના નીકળો, ઘરના અંદર રહો, તમારા માટે અમારો પણ પરિવાર છે, અમારો પરિવાર છે, અમે પણ અહીંયા કામ નોકરી કરીએ છીએ, તમારા માટે અમારા છોકરાઓને છોડીને અમે અહીંયા નોકરી કરવા। બેન, આપ સફાઈ કર્મચારી થઈને પોતાનો જીવ જોખમમાં રાખીને તમે સફાઈ કરી રહ્યા છો, લોકો એ સમજવા તૈયાર નથી, શું મેસેજ આપશો? એ લોકોને હું એમ મેસેજ આપવા માંગુ છું કે તમે તમારા નાના બચ્ચાઓને લઈને ઘરમાં રહો, માસ્ક પહેરીને રાખો અને ઘરમાં બી સાફ સફાઈ રાખો। અમે એવું એપીલ રાખીએ છીએ કે તમે માસ્ક પહેરીને રહો એટલે કોઈ બીજાને ચેપ લાગી નહીં શકે અને ઘરના અંદર રહો, એટલે અમારે। જી સર, આપના નામ? સર બબલુ પટેલ। જી સર, આપ બિના માસ્ક કા ઘૂમ રહ્યો? તુમકો પતા હે 144 લગી હૈ? હા સર, લેકિન સર નહીં મિલા રાસ્તે મે। ક્યા નહીં મિલા? આપકો પતા હે કોરોના વાયરસ કિતના ખતરનાક હૈ? જી સર પતા હે, લેકિન પૈસા નહીં થા સર, જો થા ભાડા દે દિયા થા, પૈસા નહીં થા, ઇસકે લિયે મૈં ચલા ગયા। તો અભી આપ માસ્ક પહેનોગે ઓર ઘર કે બહાર નિકલના બંધ કરીએ, હમારા ચેનલ વચ્ચે આપકો બોલને મે આ રહા હૈ, બરાબર? વિશ્વની જયારે વાત કરવામાં આવે છે, કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, તે ભારતમાં એન્ટ્રી લઈ લીધી છે સર। ભારતના શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર રજૂઆત કરવા છતાંય લોકો સમજવા તૈયાર નથી, લોકો ઘરની બહાર આવીને લોકો જોવામાં આવે છે ત્યારે એમને ખબર નહીં પડતી કે કોરોના વાયરસ છે, તેને હલકામાં ન લેવા જોઈએ, એની તકેદારીના ભાગરૂપે પ્રશાસન તંત્ર હાઈ એલર્ટ પર છે, તોય છતાં લોકો સમજવા તૈયાર નથી। કેટલીક સામાજિક સંસ્થા જે પોલીસને પાણીની બોટલ ને સેનેટાઇઝર કરાવી રહી છે, આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું કે લોકોને તમે શું મેસેજ આપો છો? જે શ્રમ વિસ્તાર પાડેસરા વિસ્તાર છે ત્યાં લોકો રોડ પર આવી જાય છે અને રોડ પર આવવાની તેમને શું જરૂરત છે? આપણે કેટલાક સામાજિક સંસ્થા છે એમની સાથે વાત કરીશું। જે આપનું નામ? મેરા નામ હે નારાયણ પાનીંગરાય, હું મેં ન્યૂ માતૃશક્તિ ટ્રસ્ટ કે તરફ સે હું, બાકી કા મેરા પૂરે ટીમ આયે હુએ હમ હમારે સેવા મેં ભારત સરકારને યહાં પે જો 144 ધારા લાગુ ક્યા હે, યહાં પે સબ પુલિસ વાલે ઓર એસએમસી વાલે ઓર ડોક્ટર કો નમસ્તે બોલતે હૈ, ક્યું હમારે સેવા કે લિયે વો લોગ ધૂપ મેં ખડે રહેતે, તો હમારા ભી ફર્જ બનતા કે ઉનકે કુછ મદદ કરી, ઇસલિયે હમ સેનેટાઇઝર ઓર પાણી માસ્ક વગેરે લેકે હમી બાંટતે નિકલ ગયે। પાંડેસરા હે શ્રમ વિસ્તાર હે, આજ ભી લોગ ધારા 144 લગી હુઈ હે, ફિર ભી લોગ રોડ પે આ ગયે હે, તો આપ ઉનકો ક્યા મેસેજ દેના ચાહતે હો? મેં ઉનકો नमस्कार करके हाथ जोड़ के विनती करता हूँ कि नरेंद्र मोदी जी ने जो कहा है उनको फॉलो करें, और फॉलो करके हम स्वस्थ रह के हम अपने घर पे रह के हम बाकी का लोग को भी सावधान करेंगे कि भाई घर से कोई बाहर मत निकलो और खुद का खुद हम हिफाजत रखेंगे। जय जय हिंद जी। लोगों भी हमें समझवा तैयार थी जैसे तो बहुत सारू रहते, कोरोना वायरस है हल्का मन न लेव जो है। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બી રોજ ટ્વીટ કરીને કહી રહ્યા છે, ત્યારે લોકોને બી ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવાની જરૂરત છે। કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ પુરવ, દિવ્યામ ન્યૂઝ સુરત। કોરોના વાયરસનો કહેર સતત વધતો જાય છે, દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે સલામતીના ભાગરૂપે જરૂરિયાત વગર ઘરની બહાર ન જવાની અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં લોકો ગંભીરતાને સમજી ઘરમાં જ રહ્યા છે, જ્યારે અમુક લોકો ગંભીરતાને ન સમજી ઘરની બહાર નીકળી રહ્યા છે,
ત્યારે પોલીસ દ્વારા તેઓને સમજાવી ઘરે જવા વિનંતી કરવામાં આવી રહી છે. જ્યારે વાત કરવામાં આવે કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે પાંડેત્રા વિસ્તારની જ્યારે વાત કરવામાં આવે છે, પાંડેત્રા જે વિસ્તાર છે તે શ્રમ વિસ્તાર છે, ત્યાં લોકોને સમજાવવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા. ત્યારે આપણે પાંડેત્રાના બે ભાગની વાત કરવામાં આવે છે, અને એક VIP રોડ છે ત્યાં લોકો ક્યાંક ને ક્યાંક પોતે સમજીને ઘરની બહાર નીકળતા નથી. ત્યારે પાંડેત્રાની પેલી બાજુ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક આપણે સમજાવવાની વાત કરતા હોય છે. તમને દ્રશ્યોના આધાર પર બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા લોકોને સમજાવવાની કોશિશ થઈ રહી છે. લોકો સમજી રહ્યા છે કે કોરોના વાયરસ છે તે કેટલો ઘાતક છે, અને ક્યાંક ને ક્યાંક લોકોને બી સમજવાની જરૂરત છે. તમે લોકો આજ PM મોદી નરેન્દ્ર મોદી બી કે છે 8 વાગે સંવાદ કરવાના છે, લોકોને ક્યાંક ને ક્યાંક સમજવાની જરૂરત છે. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. આપનું નામ? ભાઈ છે મારું નામ. અમારે લગભગ 10-12 જણની ટીમ છે. સવારથી અમે ગ્રુપ છે અમારું, ને સવારથી અમે નીકળી ગઈએ છીએ, અને સાંજ સુધીને અમે જે કંઈ પબ્લિક ભેગું થાય છે તેને સમજાવીએ છીએ કે આ હિસાબે 144 લાગુ પડી છે, તો તમે આ હિસાબે રોડ પર નહીં નીકળો, ને તમારી તકેદારી માટે અમે તમને આજે 7 સહકાર આપીએ છીએ, તમે બી અમને 7 સહકાર આપો, ને આ હિસાબે પોતાના ઘરમાં બેસો, આ હિસાબે રોડ પર નહીં નીકળો, એ હિસાબને અમે સમજણ આપીએ છીએ લોકો. ને જ્યાં ટોલું જીવ્યું હોય ત્યાં ટોલું વિખેરીએ છીએ, સમજાવીને પોતપોતાના ઘરે જવા માટે લોકોને પ્રેરિત કરીએ છીએ કે ઘરે જાઓ તમે પોતપોતાના પરિવાર. આપણો આ પાંડેત્રા વિસ્તાર શ્રમ વિસ્તાર છે, કેટલી તકલીફ પડી રહી છે તમને? તકલીફ તો છે, અમુક જગ્યાએ નથી સમજી શકતા, તેને સમજાવવાની અમે કોશિશ કરીએ છીએ કે ભાઈ આ હિસાબે તમે ભેગા નહીં થાવ, ભીડભાડ નહીં થાવ. જે આપણે કોરોનાની જે માહિતી છે આ લોકો પાંડેત્રા વિસ્તારમાં હલકામાં લે છે એવું લાગે છે તમને? ના ના, એવું કશું નથી. અમુક જણ લેવાવાળા લે છે હલકામાં, અને અમુક જણ એ સમજ્યું છે, એટલે જેને જાગૃત છે, જાગૃત નાગરિક છે, એને વધારે સમજાવવું નથી પડતું. પણ અમુક વ્યક્તિ એવા પણ છે જેને વધારે આપણે સમજાવવા પડે છે, ને એ લોકો સમજે છે, પછી પોતપોતાના ઘરે જતા રહી છે, અમને કોઓપરેટ કરે છે. કોરોના વાયરસની મહામારી દેશભરમાં ચાલી રહી છે ત્યારે રાજ્યભરમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. લોકોને ઘરની બહાર ન જવાની અપીલ કરવામાં આવી રહી છે, અને સલામતીના ભાગરૂપે સુરતમાં SMC સભ્યો દ્વારા ઘરે ઘરે જઈ પૂછપરછ કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.
ભારત દેશમાં અત્યાર સુધીમાં 551 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 10 લોકોના મોત થયા છે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલતું અટકે તે માટે દેશમાં અનેક જગ્યાએ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સુરતના પુણા વિસ્તારમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરતના કાપોદ્રા વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકોએ અનોખી રીતે પહેલ કરી હતી. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સોસાયટીના પ્રમુખ અને આગેવાનો આગળ આવી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે. ભારતમાં કોરોનાના કહેરથી દેશ તેમજ લોકો માટે ખૂબ જ મોટો ગંભીર બાબત છે, ત્યારે ગુજરાત સરકાર તેમજ પોલીસ દ્વારા આ રોગ વધુ ના વકરે તે માટે તકેદારી સ્વરૂપે 144ની કલમ લાગુ પાડવામાં આવી છે અને લોકડાઉનની જાહેરાત કરાઈ છે. છતાં પણ લોકો આ બીમારીને ગંભીરતાથી લેતા નથી અને આવા સમયમાં સુરતની એક કાપોદ્રામાં આવેલા દશરથનગર શ્રીજીનગરના પ્રમુખો આગળ આવ્યા છે અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી. આવું સુરતના તમામ સોસાયટીમાં કરવામાં આવે તો પોલીસને કામમાં રાહત રહેશે અને કોરોનાને પણ કંટ્રોલ કરી શકીશું. શહેરીજનોને અપીલ કરે છે કે ઘરની બહાર ન નીકળો તો જ તમે અને તમારા પરિવારને સ્વસ્થ રાખી શકશો. જેઠાભાઈ વાણજીભાઈ પરમાર. કઈ સોસાયટી તમારી? દશરથનગર સોસાયટી, કાપોદ્રા ચાર રસ્તા મરઘા કેન્દ્રની સામે. શું આયોજન છે આજે તમારે? આયોજન એવું છે કે મુખ્યમંત્રી જે એલાન કરેલું છે તો અમારે અમારી સોસાયટીનું ધ્યાન રાખવા માટે અમે સ્વયં સોસાયટીના આગેવાનો બધાએ ભેગા થઈ 10-12 જણા અને સોસાયટીના તમામ વ્યક્તિને બધાને હવાઓની ઘરે રહેવાનું એને અપીલ કરવી છે. એટલે રોગ ગમે એમ કરીને નાબૂદ થાય અને અમારી સોસાયટીની અંદર કોઈ પણ રોગ આવે નહીં એવો અમારો પોતાનો ધ્યેય છે. દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના ગંભીર સંકટ સમયે ધારાસભ્ય સંગીતાબેન પાટીલજીએ સુરત મહાનગરપાલિકાને 10 લાખની ગ્રાન્ટ આપી સુરતની જનતાને બહાર આવ્યા છે અને તેમણે અપીલ કરી છે કે જનતા ઘરમાં રહીને જ સરકારની મદદ કરે. સંગીતા મેડમ, આપે આપની ગ્રાન્ટમાંથી 10 લાખ સુરત મહાનગરપાલિકાને કોરોના વાયરસના સંકટ માટે આપ્યા છે, શું એ વાત સાચી છે? હા, સાચી છે. આજે સવારે મને ઝોનમાંથી ફોન આવેલો હતો કે કોરોના વાયરસ ના લીધે જે લીંબાઈ ઝોન પાસે કે દરેક ઝોનમાં વપરાતી એટલે વાપરવા માટે અદ્યતન મશીનો અને સાધનો વસાવવા માટે અને આરોગ્ય વિષયક દવાઓ કન્ઝ્યુએબલ સામગ્રી માટે પણ અમારી પાસે આટલી બધી અછત છે તો તમે તમારા ગ્રાન્ટમાંથી પૈસા ફાળવી શકો છો, એટલે ફાળવો તો વિનંતી. તો એવી રીતે મારી પાસે ફોન આવ્યા પછી અને એ ભાઈ ઝોનમાંથી આવેલા હતા, પછી મેં કીધું વાંધો નહીં, સારો, આ લોકોના કામ માટે છે, લોકોના ઉપયોગ માટે છે અને આજે જે કોરોનાની મહાભયંકર પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ ઉભી રહી છે તો એના માટે લોકોને સહાય થાય અને વધુમાં વધુ લોકોને આવું કઈ બનાવ બને તો એમાં વપરાય એના માટે અમે 10 લાખ રૂપિયા ફાળવી આપ્યા છે. આપ સુરતની જનતાઓને કોરોના વાયરસથી બચવા માટે શું અપીલ કરવા માંગો છો? બધા જ સુરતની નગરવાસીઓને સુરતીઓને હું અપીલ કરું છું, હૃદયપૂર્વક અપીલ કરું છું કે તમે તમારા ઘરમાં જ રહો, તમે તમારા ઘરમાં સુરક્ષિત રહેશો જેથી કરીને તમે જો બહાર જશો તો તમને કોરોના વાયરસ લઈને ઘરમાં આવી જશો, બહાર જશો તો તમે ઘરમાં રહેશો અને સુરક્ષિત રહેશો. નહીં તો આજે ગંભીર પરિસ્થિતિ વિશ્વમાં ફેલાઈ ગયેલી છે અને આજે દેશમાં પણ
જે ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે એનાથી ટાળવા માટે આપણે ઘરે જ રહેવું જોઈએ. ઘરે તમે તમારું કામ પતાવો, થોડા જાન જીવ બચશે તો પૈસા પણ મળશે, કામ બી મળશે, બધું જ મળશે, પણ પોતાનો જીવ બચાવવું જરૂર છે, આપના પરિવારને બચાવવું જરૂરી છે. એટલે તમે આ ગંભીર પરિસ્થિતિ જયારે નિર્માણ થઈ છે તો એ ગંભીર પરિસ્થિતિ તકાદા લઈને તમે બહાર જતા નહીં, અને તમે તમારા ઘરમાં રહો, ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો. આટલું હું સુરતીઓને, સુરત શહેરના બધા જ નાગરિકોને હું કહેવા માંગુ છું. અને જે સુરતની જનતાઓ જે પોલીસને સપોર્ટ નથી કરતી એવા લોકોને આપ શું ખાસ જણાવવા માંગો છો? હા, સુરતના લોકોને જે લોકડાઉન દરમિયાન બહાર જોવા માટે કે પછી શું થઈ રહ્યું છે એ કરવા માટે બિનજરૂરી કામની હોય તો પણ કહેવા માટે આવી રહ્યા છે, બહાર જોવા માટે આવી રહ્યા છે, તો એવા લોકોને હું કરી કહેવા માંગીશ કે તમે તમારા પરિવારને જો, જે પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ ગયેલી છે એને, એનાથી બચવા, એનાથી એને ટાળવા માટે આપણે બહાર નહીં જવું જોઈએ, આપણા પરિવારને બચાવવું જોઈએ. અને જે પોલીસ કર્મી તંત્ર જે સજાગ છે એ સજાગ તમારા માટે, તમારા માટે, તમને બચાવવા માટે એ નોકરી કરી રહ્યા છે, ફરજ પર, એમના ફરજ દરમિયાન એ બધાને અટકાઈ રહ્યા છે કે તમે બહાર નહીં નીકળતા, એ તમારા ભલા માટે છે. એટલે હું કેવું કે લોકોને સમજાવું છું, તમે બહાર નહીં નીકળતા, બહાર નીકળીને પોતપોતાનું પરિવારને બચાવજો, પોતે બી બચજો. અને આ એક સંદેશ આપવા માંગુ છું કે તમે બહાર નહીં નીકળો, ઘરમાં જ બેસો, અને લોકોને, તંત્રને, સરકારને અને જે સરકારી કર્મચારી છે એમને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ મેડમ, દિવ્યાંગ ન્યૂઝ સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. સુરતમાં કોરોના વાયરસને લઈ તંત્રએ લાલ આંખ કરી કડક પગલા લેવાની શરૂઆત કરી છે, ત્યારે ઉધના કતારગામ અને પોદર આર્કેટ નજીક લોકોને પરત ઘરે મોકલ્યા હતા અને વગર કામે બહાર નીકળેલા લોકોને ઉઠક બેસક કરાવી હતી. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના શહેરમાં વધુ બે કેસ સાથે 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે એકનું મોત નિપજ્યું છે. મૃતકના સંપર્કમાં આવેલા મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે અન્ય 4 વ્યક્તિઓના રિપોર્ટ હાલ પેન્ડિંગમાં છે. જો કે તંત્ર દ્વારા 31મી લોકડાઉન કરી દેવામાં આવ્યું હોવાથી ગત રોજ સુધી ઘરની બહાર નીકળતા લોકોને સમજાવવામાં આવતા હતા, જ્યારે આજે કડક અમલ શરૂ કરી દેતા દંડ અને વાહન ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે દિવ્યાંગ ન્યૂઝ મારફતે નજર કરીએ સુરત સ્ટેશનથી ઉમરા સુધીનો વિસ્તાર. Thank you.
શહેરને લોકડાઉન કરવામાં આવ્યું છે અને આજે લોકડાઉનનો બીજો દિવસ છે અને સુરતી વાસીઓને કાલથી જે રીતે પોલીસે એ લોકોને સૂચના આપી છે એનો સુરતી વાસીઓ આજે અમલ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। કાલના કરતા આજની પરિસ્થિતિ બહુ જ સારી અને કાબુમાં છે। હાલ આપણે સારા દરવાજાથી ટેક્સટાઇલ માર્કેટના રોડ પર જઈ રહ્યા છીએ અને ત્યાં તમે જોઈ શકો છો કે જરાક પણ એવો કોઈ ટ્રાફિક નથી। લોકો માત્ર પોતાની જરૂરિયાત અને એ પણ માત્ર 2-3% લોકો જ રસ્તા પર છે અને બાકીના 96% લોકો પોતાના ઘરમાં રહી અને સુરતને કોરોના વાયરસથી બચાવવા માટે સહભાગી થઈ રહ્યા છે। હાલ આપ જોઈ શકો છો કે અહીંયા ગાડી ટેક્સટાઇલ માર્કેટનો જે બિઝીએસ્ટ એરિયા સુરતનો કહેવામાં આવે છે ત્યાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છે। કામ જે સફાઈ કામદારો છે એમની જવાબદારીમાં જવાબદારી નિભાવી રહ્યા છે અને સુરતને કોરોનાગ્રસ્ત થતા અટકાવવા માટે તે લોકો તેમની ચિંતા કર્યા વગર એમનું કાર્ય કરી રહ્યા છે। હાલ આપણે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાંથી પસાર થઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો કે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ સંપૂર્ણપણે બંધ છે અને જે બેંક બંધ કરવામાં આવી છે તેના લીધે લોકો જરાક પણ રસ્તા પર નથી અને આપ જોઈ શકો છો કે સુરતની તમામ રીતે લોકડાઉનમાં સુરતવાસીઓ સપોર્ટ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલ આપણે સિવિલ હોસ્પિટલ પાસે ઊભા છીએ અને સિવિલ હોસ્પિટલમાં પણ માત્ર અમુક જ જેને ઇમરજન્સી હોય એવા જ પેશન્ટોને અંદર આવી રહ્યા છે સિવિલમાં પણ અને જે લોકોને ઇમરજન્સી ન હોય તેવાઓ સિવિલથી પણ દૂર રહ્યા છે। હાલ આપણે સુરતના અથવાગેટ વિસ્તાર પાસે પહોંચી રહ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો કે અથવાગેટ વિસ્તાર પાસે પણ થોડા પણ લોકો નથી અને પોલીસ અહીંયા અથવાગેટ પાસેથી તમામ લોકોની પૂછપરછ કરીને જ આગળ વધાવવા રહ્યા છે જેને ઇમરજન્સી હોય એવા લોકોને જ આગળ લઈ આગળ મોકલી રહ્યા છે એ લોકો। હાલ આપણે સુરતના અથવાગેટ વિસ્તારથી કચેરી કમિશનર કચેરી તરફ જઈ રહ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો કે અથવાગેટ વિસ્તાર પર તો સંપૂર્ણપણે લોકડાઉનની અસર વર્તાઈ રહી છે કારણ કે અથવાગેટથી આપણે નીકળી રહ્યા છીએ ત્યારે બહુ જ ઓછા લોકો આપણને જોવા મળી રહ્યા છીએ।